આપણે અંગ્રેજી નામ લખવું હોય કેપિટલ માં છે જો જોઈ પેલા ખાસ તો એના આધારે આપણે શું કરવાનું છે કે એમાં કેટલા ખૂણા બને છે કયા કયા તો કે કાટકોણ કાટકોણ થી નાના અને કાટકોણ થી મોટા ઈ કેટલા ખૂણા બને છે આપણે ઈ જોવાનું છે કોઈ પણ તમને નામ આય કોઈ પણ ઈ ધ્યાન રાખવાનું કે નામ બીજી એબીસીડી માં ન હોવું જોઈએ અને પહેલી એબીસીડી માં જ હોવું જોઈએ અહીંયા કયું નામ લખ્યું છે સુનિલ આ પાંચ નથી હો આ એસ લખેલો છે એસ યુ એન આઈ એલ સુનિલ એક છોકરાનું નામ છે તો હવે એના આધારે કેટલા આપણે અક્ષરમાં ખૂણા છે ઈ ગોતવાના છે અહીંયા પહેલું કયું છે કાટકોણ તો કે કાટકોણ કેટલા છે સુનિલ નામમાં હવે આપણે ઈ ગણવાના હવે આપણે ગણીએ જો અહીંયા ધ્યાન રાખજો આ પહેલું આ બીજું આ ત્રીજું અને આ ચોથું ચાર આપણે કાટકોણ એસ માં જ મળી ગયા બરાબર હવે આપણે જઈએ યુ માં તો કે આ પાંચમું અને આ છઠ્ઠું યુ માં કેટલા મળ્યા બે હવે આવ્યો એન તો એન માં ક્યાંય એલ જેવો આપણે આકાર આવો બને છે તો કે નથી બનતું તો એમાં આપણે કઈ કાટકોણ મળશે નહીં હવે આઈ માં તો કે આ પહેલું આ બીજું આ ત્રીજું અને આ ચોથું કેટલા છે આ ટોટલ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 પૂરું થઈ ગયું તો કે ના હજી એક શબ્દ બાકી રહ્યો એલ તો એલ માં તમને ખબર છે કે અહીંયા એક કાટખૂણો બને બરાબર તો ટોટલ આપણે ગણવો જોઈએ કેટલા થયા હવે ઊંધેથી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો કેટલા આપણને મળ્યા કાટખૂણ 11 સમજાણું આવી રીતના ગણવા હવે કાટકોણ થી નાના એટલે કે 90 ઇંચ થી નાના એટલે કે L કરતા એનો આકાર કેવો હોય L કરતા નાનો હોવો જોઈએ ઈ આપણે ગોતવાનું છે તો જો જે ક્યાં બને તો કે અહીંયા તો કાટકોણ થઈ ગયા અહીંયા કાટકોણ થઈ ગયા આમાં બેમાં કાટકોણ આવ્યા તો વૈધુ શું N તો એમાં બે નાના ખૂણા બને છે કેટલા બન્યા તો કે 2 કાટકોણ કેટલા 11 કાટકોણ થી નાના કેટલા થયા 2 હવે શું આવ્યું કાટકોણ થી મોટા તો કે અહીંયા બધા અક્ષર પૂરા આપણી પાસે થઈ ગયા જો આ કાટકોણમાં આ કાટકોણ આ કાટકોણ થી નાના આ કાટકોણ અને આ કાટકોણ તો કાટકોણ થી મોટા એક પણ ખૂણો બનતો નથી એટલે આપણે લખી દેવાનું અહીંયા શૂન્ય આ રીતે આપણે અંગ્રેજી આલ્ફાબેટ નો ઉપયોગ કરી નામ નો પ્રયોગ કરી અને કાટકોણ કાટકોણ થી નાના કે કાટકોણ થી મોટા કેટલા ખૂણા છે ઈ ગણી શકીએ